चावी यूनिटी सोशल मीडिया अवेयरनेस प्रोग्राम अंतर्गत आज हूँ आगामी पेढ़ी ने तैयार करो विषय पर बोलवा जा रहा हूँ। अहिया मोबाइल कितना लोग वापरे मोबाइल मोबाइल कोनी पासे घरे जाइने वापरे वीडियो गेम कितना लोग रमे वीडियो गेम गभराशो नहीं हूँ तमने बीजू कई कहवा जा रो छु मने खबर पड़े कि मारे शू कहू जोइए ने शू ना कहू जोइए मारी सामे कोण बैठू छे एनी मने खबर पड़वी जोइए एटला माटे तमने पूछी रह्यो छु जेथी तमने बीजी बधी वातो ना करो ने मारे जे कहू जोइए ज कहेतो तमने। अच्छा इंटरनेट कम्प्यूटर उपर मोबाइल उपर ओके फेसबुक पर केटला लोको छे पोलिस पकड़ी जशे हाथ उचे हाथ उचो ना करता। अच्छा व्हाट्सअप 18 वर्ष थी नीचेना लोगों ने सोशल मीडिया वापरवानो अधिकार नहीं मतलब इलीगल 18 वर्ष पछी ज तमे लॉगिन के अकाउंट खोली शको ए पेला जो तमे वापरो छो अने जो तमने तमारा मां बाप वापरवा दे छे तो बहु मोटी भूल करी गया। अत्यारे थाय छे हुं शहरों में के हजू तो हूं तो कहू छू के सरकारी शाला नी थोड़ी परिस्थिति सारी छे अने मारी आजूबाजू बधा शिक्षकों ज बैठा छे एटले मारे एक्चुअली वात तो शिक्षकों जोड़े ज करवी थी केम के पुस्तक भूख तीजी दुनिया नी बारी दरेक मां बाप अने युवक युवतियों ने वाँचवा योग्य छे वर्तमान जे रीते मोबाइल अने इंटरनेट नो दुरुपयोग थई रह्यो छे उपयोग तो थई रह्यो छे पण साथे साथे जे रीते दुरुपयोग थई रह्यो छे ने ए बहु खतरनाक छे अने आगामी पेढ़ी उपर एनी शुं असर थशे अथवा तो आगामी पेढ़ी केवी हशे तेनो अंदाजो अत्यारे लगावो घणो मुश्किल छे। एक्चुअली आपणे एवुं विचारे छे के मां बाप एवुं विचारे छे के छोकरो शाळामां गयो एटले बधी जवाबदारी शाळानी ए ज एनुं घडतर पण एक्चुअली एवुं नथी शाळा तमने शैक्षणिक रीते लायकात बनावी शके काचुं वासण तमने बनावी आपे के आ तमारुं वासण जे माटी तमे अमने आपी दी आ एनुं माटलुं अमे तमने बनाव्युं पण एनुं पकवानुं काम जे छे ए ज्यारे तमे शाळा के कॉलेज छोड़ो छो त्यारे एनुं पकवानुं काम समाज करे छे। आ तो तमारी शरूआत छे आपणे जीवनना 43% भाग भणतर पाछळ वापरी दईए छे જ્યારે આપણે ભણીને નીકળીએ છીએ ત્યારે આપણી અસલ જિંદગી શરૂ થાય છે। દરેક મા બાપને એવી ઈચ્છા હોય છે કે મારો છોકરો મારું નામ રોશન કરશે મોટો વકીલ મોટો ડોક્ટર મોટો એન્જિનિયર મોટો વેપારી પણ થાય છે એવું કે છોકરો હારી જાય છે વચ્ચે છોકરો એટલે સંતાન ભણી નથી શકતી ધીરે ધીરે મા બાપ પણ નિરાશ થઈ જાય કે આજ એની કિસ્મતમાં લખ્યું છે। તમારા ગામમાં એક સરસ વસ્તુ થઈ રહી છે અને તમારે એનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ વિના મૂલ્યે અહીંયા લેખકો તમારા ઘર સુધી આવી રહ્યા છે એટલે કે વાંચનાલય છે પુસ્તકાલય છે જ્યાં તમારે એક રૂપિયો આપવાનો નથી અને પુસ્તકો વાંચવાના છે। આ પુસ્તકને આવતા આવતા તમારા ગામમાં 2 મહિના લાગી ગયા ત્યારે આ પુસ્તક વિનામૂલ્યે આવ્યું છે હજુ સુધી આ પુસ્તક વિનામૂલ્યે કોઈ સુધી પહોંચ્યું નથી। મને કલ્યાણસિંહભાઈ સતત એપ્રોચ કરતા રહ્યા તે છતાં એમને રિસ્પોન્સ 2 દિવસ પહેલા જ મળ્યો કેમ કે મારો 12મી જાન્યુઆરીનો પ્રોગ્રામ કેન્સલ થયો અને મારી ઈચ્છા હતી કે સ્વામી વિવેકાનંદ જન્મજયંતિના દિવસે કોઈ પ્રોગ્રામ અવશ્ય મારે નાનો મોટો કરવો તો મેં એમને કહ્યું કે આવું થયું છે તમે કોઈ પ્રોગ્રામ કરી શકો તો હું મારા પુસ્તકો લઈને આવું
તો એ તૈયાર થઈ ગયા અને હું આવી પહોંચ્યો, કેમ કે મારું મોડું અત્યારે બસો જ છે અને હું ત્યાં જ છું. એટલા માટે આ પુસ્તક ખરેખર વાંચવા જેવું છે. હું અમુક વિદ્યાર્થીઓને બી આ પુસ્તક આપીશ. હવે મને એ કહો કે પહેલો નંબર કોણ લાવે છે? પહેલો નંબર થી પાસ કોણ આપે છે? નંબર આપે છે. પહેલો નંબર, પહેલો નંબર ક્યારે પણ લાયા હોય જીવનમાં, એવું જરૂર નથી કે આવે આવે જાય. અત્યાર સુધી તમે ભણ્યા સ્કૂલમાં, પહેલો નંબર પહેલા નંબરે કોણ પાસ થાય છે? પહેલા નંબરે કોણ પાસ થાય છે? લઈ લેવાનો નથી નંબર પાસ. હું તમને ચોપડી આપવાનો છું એટલા માટે. પહેલા નંબરે છોકરાઓ હતી. અચ્છા ચલો, કોણ નાપાસ થાય છે? નાપાસ કોણ થાય છે? મતલબ ફેલ ફેલ કોણ થાય છે? અચ્છા એવું છે. અચ્છા છેલ્લો નંબર પણ પાસ થઈ છે? અચ્છા મને જે લોકો હોશિયાર લાગે છે એમને બોલાવું છું, તો પછી દેખાવે. તમને કોઈ સવાલ હોય તો પૂછી શકો, કોઈ ફેસબુક કે વોટ્સઅપ ને લઈને કે કોઈ બીજો કઈક સવાલ હોય તો તમે પૂછી શકો. છે કોઈ સવાલ? ઓકે, અસ્તુ. મારું બધું યુનિવર્સિટી કોલેજોમાં આવે છે, ત્યાં એ માટલું પરિપક્વ થાય છે.